स्वामीनारायण संप्रदाय एक संत द्वारा भगवान शिवजी और ब्रह्मा जी विषय करेल अभद्र टिप्पणी ब्रह्म समाजे सखत विरोध कर्यो छे। गुजरात राज्य में छेल्ला केटलाक समय थी स्वामीनारायण संप्रदाय संतो द्वारा तेमना सत्संग प्रवचन में सनातन धर्म देवी देवताओं माटे करवामां आवती टिप्पणी ने पगले विवादो उभा थता रहे छे। हाल में एक वीडियो सोशल मीडिया में वायरल थई रह्यो छे, जेमां स्वामीनारायण संप्रदाय संत एक दृष्टांत आपी ब्रह्माजी माटे हिंदू धर्म की लागणी दुभाई तेवी टिप्पणी करी छे। आ टिप्पणी सामे साधु समाजे विरोध कर्यो छे। वलसाड जिल्लाना पारडी खाते प्रिंसिपाल बी एन जोशी अध्यक्षता में समस्त ब्रह्म समाज नु सम्मेलन मळ्युं हतुं, जेमां प्रसिद्ध कथाकार प्रफुल्लभाई शुक्लाए स्वामीनारायण संतो द्वारा बेफामपणे शिवजी और ब्रह्माजी विषय करवामां आवी रहेला निवेदनों सखत विरोध कर्यो हतो। अने आवी घटनाओनुं पुनरावर्तन करी देवी देवताओं विषे अपमानजनक टिप्पणी थती रहेशे तो तेनो जड़बातोड़ जवाब आपवामां आवशे तेवुं जणाव्युं हतुं। સ્વામિનારાયણ સાધુઓના શિવજી અને બ્રહ્માજી વિશેના જે બેફામ નિવેદનો આવી રહ્યા છે એની સામે અમારો સમસ્ત બ્રહ્મ સમાજ આજે કિલ્લા પારડીમાં પ્રિન્સિપાલ બી એન જોશી સાહેબની અધ્યક્ષતામાં મોવાથી લઈને મુંબઈ સુધીના સમગ્ર બ્રહ્મ સમાજનું આયોજન થયું। એની અંદર સ્વામિનારાયણ સાધુના આ નિવેદનને સખત શબ્દોમાં વખોડવામાં આવે છે અને ચેતવણી આપવામાં આવે છે કે જો હવે અમારા શિવ માટે કે અમારા ભગવાન માટે જો એલફેર બોલાયું તો તમારી જીભ ખેંચી લેતા અમે અચકાઈશું નહીં। આને ચેતવણી નહીં સમજતા, આ બ્રહ્મ સમાજનો આક્રોશ છે અને અમે કરીને બતાવશું। તમારું કોઈ ગોત્રનું ઠેકાણું નથી, તમારી જાતિનું ઠેકાણું નથી, એવા બની બેઠેલા સાધુઓ અમારા શિવ માટે અને અમારા ભગવાન માટે જો ફાવે એમ બોલે તો એને અમે હરીગીત સહન કરશું નહીં। સમસ્ત બ્રહ્મ સમાજ એનો આક્રોશ વ્યક્ત કરે છે અને આ શબ્દોને વખોડે છે। ધન્યવાદ, જય શ્રી રામ। શ્રી જિલ્લો અને મુંબઈથી મહુવા સુધીના ભૂદીઓ અત્રે ઉપસ્થિત છે, ત્યારે છેલ્લા કેટલાક દિવસથી સનાતન ધર્મ અને આપણા પંચદેવ અને જેમ આપણી આપણા શરીરનું પંચતત્વથી નિર્માણ થયેલું છે એ પંચતત્વને જો કોઈએ ચેતનવંતું કર્યું હોય તો પંચદેવોએ કરેલું છે અને એ પંચદેવમાંના અમારા મહાદેવ અને મહાદેવ ઉપર જેમણે ટિપ્પણી કરી છે એ સાધુ કહેવાતા જ નથી, એ બની ગઠેલા સાધુ છે। પૂજ્ય પ્રભુભાઈએ ખરેખર ઘણી સરસ વાત કરી છે કે આ રીતે આપણી પરંપરા, આપણા શાસ્ત્રો, વેદો, પુરાણો, આરણ્યક ગ્રંથો, બ્રાહ્મણ ગ્રંથો આ બધાનો અભ્યાસ કરી કરી અને બધા સંપ્રદાય બહાર આવ્યા છે, તો એ સંપ્રદાયોએ વિચારવું જોઈએ અને ખાસ કરીને જેમણે જેમણે સનાતન ઉપર કુઠારા ઘા કર્યા છે એનું અસ્તિત્વ આ પૃથ્વી પર રહ્યું નથી ને રહેશે નહીં, કે બની બેઠેલા સાધુ હોય કે ગમે તે હોય એ અમારી બ્રહ્મ સમાજની વિનંતી છે, પણ વિનંતી સાથે અમે પરશુરામના વારસદારો છીએ, અમારી ચેતવણી પણ છે, અમે પરશુરામના વારસદારો છીએ, ફરસી લેતા પણ અમે અચકાઈશું નહીં એટલી સુધી અમારી તમને ધમકી નહીં, પણ ચોક્કસ એટલું કહીશું કે તમે તમારા વિચારોને જે રીતે સમાજમાં પ્રસરાવી રહ્યા છો, મને તો દુઃખ થાય છે કે આ સાધુ જ્યારે બોલ્યા ત્યારે સાંભળનારા જે સંતો આવો કોઈ પણ સાધુ ગમે ત્યાં એર ફેર આપણા